કલેક્ટરને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું ખંભાળિયામાં પણ મુસ્લિમ સમાજે વિશાળ રેલી કાઢી આવેદન આપ્યું હતું આવતીકાલે બાવીસ ડિસેમ્બરે બપોરે સાડા ત્રણ કલાકે જામનગરમાં દરબારગઢ સર્કલમાં ધરણા યોજાશે પૂર્વ કાયદા મંત્રી એમ કે બ્લોચની આગેવાનીમાં નાગરિકતા બિલના વિરુદ્ધ પ્રદર્શન થશે જ્યારે ત્રેવીસ ડિસેમ્બરે સોમવારે અગિયાર કલાકે ઓસવાડ સેન્ટરમાં એબીવીપીનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ સીએએના સમર્થનમાં યોજાવાનો છે કાર્યક્રમ પછી રેલી કાઢી કલેક્ટરને આવેદન પણ પાઠવવામાં આવશે છે કે આજે નાગરિકતા કાયદાના વિરોધમાં બિહારમાં હિંસક પ્રદર્શનો થયા હતા આગામી દિવસોમાં સ્થિતિ વધુ સ્ફોટક બનવાની શક્યતા છે સમગ્ર દેશમાં નાગરિકતા બિલ મુદ્દે તંગદીલી ફેલાયેલી છે આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાઈ શકે છે જે ઘાતક સાબિત થઈ શકે છે જામનગર જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરે આ મુદ્દે જાહેર અપીલ કરી છે લોકોને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું છે અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે રાજ્યભરના સરકારી શાળાના પ્રાથમિક શિક્ષકો આંદોલન કરી રહ્યા છે વિવિધ પડતર માંગોને લઈ તબક્કાવાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે આજે જામનગરમાં જિલ્લા પંચાયત કચેરી નજીક જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ ધરણા કર્યા હતા જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ઉર્જા સંરક્ષણ સપ્તાહ ઉજવી રહી છે જેના અનુસંધાને આજે વીજ કર્મીઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી હતી અધિક્ષક ઇજનેર એ કે મહેતાની આગેવાનીમાં વીજ પદયાત્રા કરી હતી જામનગરના દેવુભાના ચોકમાં ગઈકાલે ત્રણ યુવાનો પર હુમલો થયો હતો ઋત્વિક ચૌહાણ અને તેમના મિત્રો પર દિવ્યેશ કુંભારણા તથા તેના સાથીઓએ હુમલો કર્યો હતો પોલીસને જાણ થતા પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસે રાતભર પેટ્રોલિંગ કર્યું હતું ઘાયલ યુવાન ઋત્વિકની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે તો આ હતા આજના મુખ્ય સમાચાર ફરી મળીશું નવા ન્યૂઝ સાથે જય હિંદ જય હાલાર